गुड मॉर्निंग विद्यार्थियों, विषय गणित, गम्मत, एकम सु, लांबु, नेसु, गो, बराबर। आ तमने आगळ पण मैं शीखवाड़ी दीधु हतु अने लखावी दीधु तो बराबर। रिविजन चालू छे बराबर, फरी वार समझाऊ छु, फरी वार चालू कर्यु छे। नीचेना प्रश्न जाम बराबर, एमां के आनी अंदर लांबु अने गोळ एटले केवा छे, लांबा छे, गोल छे, सकुल छे, लंबचोरस छे, चोरस छे, ए एवी रमत रमवानी छे। आनी अंदर शुं छे? रमत रमवानी छे। अने तमे चोपड़ी खोली ने तो तमने बधाने खबर हशे, चोपड़ीनी अंदर जो चित्र आपेलू छे, थेलानी अंदर बधा ज बनावेला छे। ए लोकोए जे थेलानी अंदर भर्या छे ए तमारे आँखे पाटो बांधीने पछी थेलामांथी काढ़वानू, अने पछी कयू छे ए तमारे एनो जवाब आपवानो छे। जो अनुमान करा, जो रमतनुं नाम शुं छे? अनुमान छे। शुं छे? अनुमान। शुं रमतनुं नाम छे? अनुमान। એટલે તમારે થેલામાંથી કાઢીને અનુમાન કરવાનું છે કે આ વસ્તુ કયું છે, બરાબર? તો જુઓ, પહેલામાં લખી છે મારા હાથમાં જે વસ્તુ છે તેના વિશે હું કહીશ કે તે કઈ વસ્તુ છે તેનું અનુમાન કરો। એટલે તમે એના હાથમાં કઈ વસ્તુ છે, તો એના હાથમાં કઈ વસ્તુ છે? બોલ છે। કઈ છે? બોલ છે। એના હાથમાં અત્યારે બોલ છે, તે અનુમાન કરશે કે મારા હાથમાં બોલ છે। બીજામાં છે કે તમે કહો તે કેવી છે, તમે કહો તે કેવી છે, એનું નામ હું કહીશ, એ રમત કઈ છે, તો એ થેલામાં હાથ નાખીને જોશે કે કઈ છે। તો પછી એની અંદર શું છે? માઇક। એના હાથમાં અત્યારે શું છે? માઇક। કાગળનું એણે માઇક બનાવ્યું છે, બરાબર, ગોળ લંબગોળ છે, બરાબર। માઇક શંકુ આકારનું હોય ને, એવું છે। શંકુ આકાર કેવા કયો? કેવા શંકુ આકાર છે તમને બહુ ખ્યાલ નહીં આવે? શંકુ આકાર, ત્રિકોણ આકાર, લંબચોરસ આકાર, ચોરસ, ત્રિકોણ, બરાબર, ચારે બાજુ ખૂણા હોય, ખૂણા વગરની પણ વસ્તુ હોય, તો એ ઓળખીને તમારે બતાવવાનું છે કે આ વસ્તુ કઈ છે। હવે ત્રીજામાં લખ્યું છે એક બાજુની અણીવાળો વસ્તુ અને બીજી બાજુનું સપાટવાળી, તો નળી જેવું ગોળ બોલો એ શું છે? તો પેન્સિલ। શું છે? પેન્સિલ। પેન્સિલ અણીવાળી હોય ને, અને પછી પાછળ શું હોય? ગોળ હોય છે ને, તો એ કઈ છે? શું છે? પેન્સિલ છે। અમુક વસ્તુ શું હોય છે? ઉપરથી ગરબડી શકે, અને અમુક વસ્તુ ગરબડી શકે, અમુક વસ્તુ સરકી શકે, અને અમુક વસ્તુ સરકી શકે નહીં, બરાબર, બરાબર। ગુણધર્મો, સમાનતા, એને શું કહેવાય? ગુણધર્મો કહેવાય, સમાનતા કહેવાય, બરાબર, જુદા પણ એટલે જુદું પડતું હોય એ, બરાબર। ધાર વગરની વસ્તુ હોય, લીસી હોય, ખરબચડી હોય, સપાટી હોય, બરાબર, સરકી શકે, અમુક વસ્તુ સરકી શકે નહીં, અમુક વસ્તુ શું થાય? સરકી પણ શકે, અને અમુક વસ્તુ સરકી શકતી નથી, ને અમુક વસ્તુ ગબડી શકે, ને અમુક વસ્તુ ગબડી શકતી નથી। તો એ બધી વસ્તુ આની અંદર તમારે છે, જે તમે ચોપડી ખોલશો એટલે આપને ખબર પડશે। એકમ પહેલામાં ઘણું બધું સરસ જોવાનું છે, કાગળમાંથી વસ્તુ બનાવેલી છે એ તમારે ઓળખવાની છે, કેવી છે, શંકુલ આકારની છે, એ ગોળ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, અણીવાળી છે, ખૂણા વગરની છે, એ બીજા પન્નાની અંદર તમારે કાગળમાંથી બધું બનાવેલું છે, પોસ્ટકાર્ડ પણ બનાવ્યો છે, એના કેટલા ખૂણા છે એ બધું પછી કાલના હું તમને એ સમજાવીશ, બરાબર। તો આજે આટલું તમે સમજી લો રમત વિશે અનુમાન, જે અનુમાન કરવાનું છે, બરાબર। તો આ સારા અક્ષરે કઈ નોટમાં લખવાનું? ગણિતની નોટમાં લખવાનું રહેશે। જે વિદ્યાર્થીઓ લખ્યું નથી વિદ્યાર્થીઓ લખવાનું, જે વિદ્યાર્થીઓ સાધ્યપુથિ લઈ ગયા છે એ વિદ્યાર્થીઓ સાધ્યપુથિ પૂરી કરીને બતાવવાની રહેશે, અને હોમવર્ક કરવાનું રહેશે। ચલો, થેન્ક યુ વિદ્યાર્થીઓ।